ફરી એક વાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આજની રેસીપી તમે થંબનેલમાં બી જોયું હશે કે ભાજી પુલાવ અને પાઉંભાજીની રેસીપી લઈને આવ્યા છીએ. અને ફેસબુકમાં ગુજ્જુ ફૂડ ક્લબ કરીને અમારો ગ્રુપ છે મિત્રો, જે લોકો અમારી સાથે એમાં જોડાયેલા ન હોય એમાં જરૂરથી જોડાજો. અને ઈટ ડોટ ડ્રાઈવ કરીને ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ છે. તો આ બંને જગ્યાએ મેં થોડા દિવસ પહેલાં ઘરે ભાજી પુલાવ બનાવ્યો હતો, તો એનો ફોટોગ્રાફ્સ મેં શેર કર્યો હતો ગ્રુપમાં મારા પેજ ઉપર ને એમાં. તો ઘણા બધા લોકોની એમાં કમેન્ટ આવી કે અમને આની રેસીપી બતાવો. અને ઘણા લોકોની એવી ફરિયાદ હતી કે અમને રસ્તા ઉપર જે રોડ સાઈડ મળે છે પાઉંભાજી અને ભાજી પુલાવ, એવો કલર અને એવો ટેસ્ટ નથી આવતો, તો પ્લીઝ અમને એની રેસીપી જણાવો. તો આજે તમારા માટે એ રેસીપી લઈને આવી ગયા છીએ. લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. અને કોઈ બી આમાં પ્રોડક્ટ તમારે કલરની યુઝ કરવાની જરૂર નથી. મેં એવું બી સાંભળ્યું છે અને જોયું છે કે ઘણા લોકો વેચાતો કલર લઈને ઘરે યુઝ કરે છે, પણ એની કોઈ જરૂર જ નથી. અને હું જે તમને અત્યારે ટ્રીક બતાવીશ એમનેથી તમારો ભાજીમાં કલર બી આવશે અને ટેસ્ટમાં બી સારી લાગશે. એટલે એક ઇન્ગ્રીડિયન્ટ્સ છૂટી ના જાય, કઈ રીતના શું બને છે એ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. અને ભાજી પુલાવની બી રેસીપી બતાવી છે, એટલે પૂરેપૂરો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. પાઉંભાજીની તૈયારી કરવામાં સૌથી પહેલા આપણે સૂકા વટાણા લેશું અને એને આપણે ગરમ પાણી કર્યું છે એમાં એવી રીતના બોરીને રાખશું. 15-20 મિનિટ આપણે આવી રીતના બોરીને રાખશું અને એ પછી આપણે બાફવા મૂકશું. અને સાથે સાથે આપણે થોડું ખતપ પાણીમાં ભાતય પલાયરા છે ચોખા, એને આપણે બોઇલ કરશું. કુકરમાં નહીં કરી કેમ કે એનો છૂટો દાણો જોશે આપણે પુલાવ બનાવવા માટે. હવે પાઉંભાજી માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં બટેટા છે અને આ બધું શાકભાજી છે. એમાં તમે જો ફ્લાવર છે, કોબીજ છે, ગાજર છે, રીંગણા છે, આ બધું અમે કટ કરીને અત્યારે રાખ્યું છે અને આને ધોઈ નાખ્યું છે. શાકને આવી રીતના નાનું નાનું કટ કરી અને ધોઈ નાખ્યું છે. અને આ વટાણા તો તમે જોયા જ ગરમ પાણીમાં પલાળેલા. હવે આને આપણે કુકરમાં બધું એકસાથે બાફી લેશું અને જાજો ટાઈમ વેસ્ટ ન કરી કરવો પડે એટલા માટે આપણે ફટાફટ આ બધું કટ ને ધોઈ કરીને તમને ડાયરેક્ટ દેખાડી છે. હવે સૌથી પહેલાં આપણે કુકરમાં વટાણા નાખી દેશું અને એને સૌથી નીચે રાખશું. જે સૂકા વટાણા હોય તો એને બફાતા ચડતા વાર લાગે એટલે એને નીચે રાખશું. એમાં જો એક લોટો પાણી નાખું, મોટું મોટો લોટો, એમાં હવે આ તપેલું આપણે મૂકી દેશું. આ બધું શાકભાજી એની માથે બટેટા મૂકી દેશું બાફવા માટે. બટેટાને કટ કરીને તમે એમાં રાખી શકો છો, પણ એમાં થોડુંક પાણી ના ચડી જાય એટલા માટે અમે આખા રાખી છીએ. અને પછી એને મેશ કરશું અને છાલ ઉતાર લેશું. અને હવે આની 60 સીટી આપણે વગાડશું. અને હવે અહીંયા આપણે ભાત માટે પાણી ઉકાળવા રાખ્યું હતું અને આ તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝનું તપેલું છે, એ પાણી આપણું બધું ઉકળી ગયું છે. અને એમાં હવે આપણે જે ચોખા પલાયરા હતા એ ભાત આપણે એમાં ચોખા નાખી દેશું. અને આ રીતના જેને ખ્યાલ ન હોય એને આઈડિયા આવી જશે કે આ રીતના આપણે ભાત આમાં બનાવીશું ઉકાળીને. તો એકો એક દાણો ભાતનો છૂટો થશે આમાં. અને આ તમે સાઈઝ જોઈ શકો છો, એક વાટકો આ ચોખા લીધા હતા આપણે. હા, અને હવે આ 12-13 નંગ અમે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને એને કટ કરીને અમે મિક્સરમાં અત્યારે નાખી જઈને આની ગ્રેવી કરશું. આપણે ટમેટાની એકદમ મિક્સરમાં ક્રશ કરી નાખશું. અને એનું મેઇન કારણ એ છે કે ઝડપથી ગ્રેવી બનાવેલી હોય તો પાઉંભાજીમાં સરખી રીતે ભળી જાય. અને બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આનેથી ગ્રેવી નાખવાથી ટમેટાની પાઉંભાજીનો કલર બહુ સરસ આવશે.
વાત આપણા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આને આપણે પાણીને ગાળી લેશું આ તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો પડી ગયો છે પરફેક્ટ વટાણાને આપણે કાઢી લીધા છે પરફેક્ટ થઈ ગયા છે અને આ બધું શાક આપણું થઈ ગયું છે અને એપ્રોક્સલી બટેટાને અને બધું આ બધું નાનું શાકભાજી છે એ બધું ગણતા આપણે એમ સમજો ને કે 900 ગ્રામ આસપાસ બધું શાકભાજી થશે શાક બાફેલું હતું એ જ તો પહેલાંમાં હવે આપણે ગ્રેવી કાઢી લીધી છે થોડી વાર એને આપણે સરખી રીતે ગેસ ઉપર ઉકાળવાની છે અને 10-12 મિનિટ આપણે આને ઉકળવા દેશું અને વચ્ચે ધ્યાન રાખવાનું કે આપણે થોડી થોડી વારે ચમચો ફેરવતું રહેવાનું ગ્રેવી બેસી ના જાય એટલા માટે બધું શાક થાળીમાં કાઢી અને સરખી રીતે ઠંડુ થઈ જાય એ પછી આવી રીતના મેશ કરી લેશું અને વઘાર મારવા પહેલાં આપણે સૌથી પહેલાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અમે આ આદુ 2 ઇંચનો ગાંઠો લીધો છે અને 8-10 નંગ કળી છે લસણની હવે આની આપણે પેસ્ટ કરી લેશું એ પછી આપણે લીલું લસણ બી લીધું છે 5-6 કળી એને સુધારીને રાખ્યું છે અને આ છે 5 નંગ ડુંગળી એને બી અમે કટ કરીને રાખી છે અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે અમારી પાલક એને અમે એકદમ કટ કરીને રાખી છે આ એક પણ પાલક છે અને ઓપ્શનલ છે તમારા માટે તમે નાખવી હોય તો જ નાખી શકો છો પણ આનાથી ટેસ્ટ બહુ સારો આવે છે એટલે અમે લોકો આનો યુઝ કરીએ છીએ ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલ લેશું ને આ ક્વોન્ટિટી ઓલરેડી 7-8 જણાને થાય એટલી છે અને આ 7 પાવડા સિંગ તેલ લીધું છે અમે હવે આપણે જીરાથી વઘાર કરશું આપણે ડુંગળી એડ કરશું એમાં લીલું લસણ એડ કરશું આપણે સરખી રીતે લસણ અને ડુંગળી એકદમ ગુલાબી થઈ જાય સોનેરી કલર ત્યાં સુધી પાકવા દેશું જેટલી સરખી રીતે ડુંગળીને પકાવશે એટલો ટેસ્ટ સારો આવશે ડુંગળી સરખી રીતે થઈ ગઈ છે હવે એમાં આપણે આદુ લસણની જે પેસ્ટ કરી એને એડ કરશું એ પછી હવે આપણે એમાં પાલક એડ કરશું બહુ ઓછા લોકો પાલકનો યુઝ કરતા હોય પણ એમ તમે જોવો તો આ સિક્રેટ રેસીપી કહી શકાય જેથી ટેસ્ટ બહુ સરસ આવશે જે લોકો નો એડ કરતા હોય એકવાર નાખીને ટ્રાય કરજો ટેસ્ટ બહુ સરસ આવશે પાલક ચડી ગઈ છે હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરશું હવે આને 5 મિનિટ સુધી આપણે ઉકાળવા દેશું ઝાઝો ટાઈમ નહીં લાગે કેમ કે આપણે ઓલરેડી 10-15 મિનિટ સુધી ટમેટાની ગ્રેવીને ઉકાળી લીધી છે ગેસ ઉપર હવે આપણે એમાં મસાલા ચાલુ કરશું નાખવાના સૌથી પહેલાં મીઠું એડ કરશું અમે 3 ચમચી નાખ્યું છે તમે સ્વાદ અનુસાર નાખજો અડધા 1.5 ચમચી ધાણા જીરું અમે 4 ચમચી મોટી નાખેલી છે મરચું બી તમારી તીખાસ પ્રમાણે ઓલરેડી લસણ આપણે વ્યવસ્થિત નાખ્યું હોય ડુંગળીની બધું એટલે તીખાસ તો હોય જ તો અમે 3 ચમચી એડ કર્યું છે લાલ મરચું અને ગરમ મસાલો તમે જોઈ લ્યો 1 ચમચી જેટલો છે
આ ગુજરાતી ગરમ મસાલો કહેવાય રેડીમેડ જે રજવાડી ગરમ મસાલો મળતો હોય બહાર કોઈ ભી ગરમ મસાલો ચાલશે તમ જોઈ શકો છો કલર તો આવવા માંડ્યો ધીરે ધીરે હવે આપણે આમાં બધું પીસેલો જે શાકભાજી છે એ બધું એડ કરશું અને ઘણા લોકો ખટમીઠું ખાવાની આદત હોય તો તમે ધારો તો આમાં થોડીક ગળાશ એડ કરી શકો છો ખાંડ અમે લોકો યુઝ નથી કરતા સરખું મિક્સ થઈ ગયું છે હવે એમાં ઉપરથી આપણે વટાણા બી એડ કરી દઈશું અને જો લીલા વટાણા હોય સિઝનમાં લીલા વટાણા આવતા હોય તો એને સાવ ઓછા બાફવાના રહેશે અને સૌથી લાસ્ટમાં નાખજો જેથી ભેચો ન થઈ જાય ટૂંકમાં આમાં ક્રશ ન થઈ જાય પાંચ થી દસ મિનિટ સરખી રીતે ઉકળવા દેશું તેલ છૂટું પડી જાય એટલે આપણને આઈડિયા આવી જશે અને જે લોકો ગ્રીન મરચાંની બધું નાખવા માંગતા હોય એ વઘારમાં બી એડ કરી શકે છે પણ અમે આમાં ઓલરેડી ડુંગળી લસણ ને બધી તીખાશ હોય છે એટલા માટે ઉપરથી જેને જરૂર હોય એ જ મરચાં અને કોથમીર એડ કરીએ છીએ તમે જોઈ શકો છો ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું છે અને પાંચથી દસ મિનિટ ધીમે ધીમે ધીમા ગેસે થવા દેશું અને ચમચાથી ફેરવતા રહેશું આપણે જેથી ભાજી બેસી ના જાય આ તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને સરસ કલર આવી ગયો છે હવે આને એક બાઉલમાં આપણે સર્વ કરશું અને આગળ પછી તમને પુલાવની પ્રોસેસ બતાવશું પુલાવ કઈ રીતના બને ભાજી પુલાવ સૌથી પહેલાં દેશી ઘી લીધું એમાં આપણે જીરુંથી વઘાર કર્યો અને હવે એમાં પહેલાં સૌથી પહેલાં આપણે ભાજી એડ કરશું તમારે જો ભાજી પુલાવ ખાવો હોય તો એક આ સિક્રેટ રેસીપીમાં ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ખાલી આપણે આ જે ભાજી છે એ ભાજીની અંદર જેટલું પાણી હોય ને એને આપણે પહેલાં બારી નાખવાનું છે એટલા માટે આપણે ભાજીને ફૂલ ગેસે તપાવવાની છે પાણી બારવાનું છે અને એના માટે આપણે ફેરવતું રહેવાનું ચમચો નહીં તો નીચે બધું ચીપકી જશે બળી જશે અને છે ને આપણે તમને સાઈડમાં ખાઈ લઈશું અને થોડુંક બટર લેશું અને આ બટર સાથે ટમેટા જરાક અહીંયા ચડવા દઈશું અને સાથે હવે ડુંગળી બી એડ કરી દઈશું અને સબ્જી બનાવી એ રીતના ડુંગળી ટમેટાને ચડવા નથી દેવાના બાસલા બટાટા એડ કરશું મરચા ઉપરથી નાખો ઉપરથી નાખી શકો નીચે અત્યારે સાથે ટેસ્ટી મરચા ભાવતા હોય તો નાખી શકો સાથે
આપણે એમાં મીઠું એડ કરશું આ ભાતનું આપણે ભાતના પ્રમાણ માટે મીઠું નાખશું એક ચમચી આપણે મીઠું નાની ચમચી મીઠું એડ કર્યું છે અને અમૂલ બટર છે એટલે ઓલરેડી થોડું ક્વોલિટી આવતું હોય છે એટલે ધ્યાન જ રાખવું આપણે અને હવે આને ભાજી સાથે આપણે મિક્સ કરીશું ઓલરેડી આપણે લસણ ડુંગળી બધું આમાં આપણે ભાજીમાં એડ છે એટલે એક્સ્ટ્રા બીજું કાંઈ નાખવાની જરૂર નથી હવે આપણે આમાં ભાત એડ કરશું હવે આપણે એમાં રાઈસ નાખશું રાઈસ ખાસ કરીને ધ્યાન રાખવાનું એકદમ છૂટો દાણો હોવો જોઈએ તો સરસ લાગશે બસ હવે આને મિક્સ કરી લેશું સરખી રીતે અને ધ્યાન રાખવું બહુ આને હલાવવાનું નથી આપણે અને એકદમ હળવા હાથથી મિક્સ કરશું જેથી જે ભાતના દાણા છે એ ફૂકો ન થાય રેડી છે આપણો પુલાવ હવે તમને સર્વ કરીને બતાવીશ એટલે તમને સાચો આઈડિયા ત્યારે આવશે અને ખૂબ જ લાજવાબ ને ટેસ્ટી લાગશે આ અને આ રેસીપી આપણે સ્પેશિયલ મેં ખાલી એમને ઘરે પોસ્ટ મૂકી હતી બનાવીને ફેસબુક ઉપર ફોટોસ મૂક્યા હતા તો ઘણા લોકોએ મને રિક્વેસ્ટ કરી કે આ વિડીયો પ્લીઝ તમે બતાવી જો અમને બનાવીને મિત્રો રેસીપી આપને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ફેસબુકમાં ઈટ એન્ડ ડ્રાઈવ કરીને અમારું પેજ બી છે એમાં બી અમારા વિડીયોસ આવતા હોય છે તો એમાં બી લાઇક અને ફોલો કરવાનું ના ભૂલશો અને અમારી સાથે તમે જો રેસીપી અને તમારા ફોટોગ્રાફ શેર કરવા માગતો હોય તો ફેસબુકમાં અમારું ગુજ્જુ ફૂડ ક્લબ કરીને ગ્રુપ છે એમાં બી તમે જોઈન થઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં ઈટ ડોટ ડ્રાઈવ કરીને અમારું પેજ છે સૌથી પહેલાં કોઈ બી નવી રેસીપી અમે મૂકવાના હોય છે એના ફોટોગ્રાફ્સ સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પર અમારા અવેલેબલ હોય છે તો એમાં બી ફોલો કરવાનું ના ભૂલશો અને વિડીયોને વધુમાં વધુ બીજા લોકો સુધી શેર કરજો જો તમને પસંદ આવ્યો હોય તો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ત્યાં સુધી જય હિન્દ જય ભારત.